द आर्ट फेर नु मिशन गुणवत्तायुक्त सार्वजनिक कला माटेना मंचनी रचना करी कलाने निहाळवा अने खरीदीना प्रकारने लोकतंत्रीय बनावा उपरांत कला खरीददारो, आर्ट गैलेरियो, आर्ट डीलर्स, कलाकारो, आर्ट कलेक्टर्स अने निष्णातो वच्चे सहयोग अने नेटवर्किंगनी सुविधा पूरी पाडवानुं छे। द आर्ट फेर आर्ट मार्केटमां तमाम हितधारकोने एक छत नीचे एक साथे लावे छे। आर्ट गैलेरियो अने समग्र भारतमांथी लगभग 150 कलाकारो धरावे छे, जे विविध कलाकारों द्वारा पेंटिंग्स, ड्रॉइंग्स, शिल्पों, स्थापनों, प्रिंट्स, फोटोग्राफी और डिजिटल आर्ट सहित आधुनिक और समकालीन कला श्रेणी नु प्रदर्शन करे छे। कलाकारों तेमना सोलो शो अने ग्रुप एक्जिबिशन माटे टीएफ अमदावाद खाते पोताना बूथ ने बुक करावी सके छे। आ माटेनो 4 दिवसीय ध आर्ट फेर अमदावाद मां गुरुवार थी रविवार तारीख 15-18 डिसेम्बर 2022 दरमियान आईसीएसई आर्ट गैलेरी एएमसी ग्राउंड मॉन्डेल हाइट्स ની પાછળ યોજાવા જઈ રહ્યો છે। કેટલાક કલાપારકો સાથે મળીને ધ આર્ટ ફેર નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરમાંથી લગભગ 150 વિઝ્યુઅલ કલાકારોની સહભાગિતા હશે અને તેઓ તેમની કૃતિઓની રજૂઆત અને પ્રદર્શન કરશે। રવિન્દ્ર મરડિયા અહીંયા અમદાવાદમાં આઈસીએસી આર્ટ ગેલેરી ચલાવું છું અને અમે આર્ટિસ્ટના સપોર્ટ માટે એક આર્ટ ફેર કરી રહ્યા છે ડિસેમ્બર 15-18 તારીખ સુધી। આ ફેરમાં હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી 150 જેટલા આર્ટિસ્ટો આવવાના નક્કી કર્યું છે। એમાં 72 જેટલા સ્ટોલ્સ લાગશે, જેમાં વિવિધ પ્રકારના ઓરિજિનલ આર્ટવર્ક્સ, પેઇન્ટિંગ્સ, સ્કલ્પચર્સ, મ્યુરલ્સ, અલગ અલગ જાતના બધા આર્ટવર્ક્સ લાગશે અને એમાં સિનિયર મોસ્ટ આર્ટિસ્ટ 100 વર્ષ જૂના 150 વર્ષ જૂના આર્ટિસ્ટનું બી કામ લાગશે અને આજના જે નવું કામ કરી રહ્યા છે, જે હમણાં કોલેજમાંથી નીકળ્યા છે, એવા બધા આર્ટિસ્ટનું કામ પણ જોવામાં મળશે। મારું નામ સુરજ દહેરુ છે, મારી ગેલેરી છે મુંબઈમાં જેએસ આર્ટ ગેલેરી। છેલ્લા 28 વર્ષથી આ આર્ટના ફિલ્ડમાં હું છું અને મેં ઉપર નીચે આર્ટને જોતા જોયું છે। જે વિંદાવન સોલંકી સાહેબે કીધું કે પ્રિન્ટ અને પેઇન્ટિંગમાં કંઈ શીખવાની હતી, એકદમ સાચી વાત છે। અને પેઇન્ટિંગ જે છે, જે અત્યારે સાહેબે જે સવાલ પૂછ્યો કે પેઇન્ટિંગ રિયલિસ્ટિક વર્ક અને કન્ટેમ્પરરીમાં શું ફરક છે, તો રિયલિસ્ટિક વર્ક જે છે એ તમે જોશો ને તો તમને દેખાશે કે ભાઈ તમને સમજાઈ જશે કે આ સીનરી છે, કે આ માઉન્ટેન છે, કે આ ફિગર છે। પણ જે કન્ટેમ્પરરી વર્ક છે, જે આર્ટિસ્ટ પોતાના દિમાગથી પોતાના વિઝનથી બનાવતા હોય, એને અલગ રીતે બનાવતા હોય, જેથી આપણે ક્યારેક જોયું નથી, કોઈ મોટી આંખો, લાંબી આંખો જોઈ હોય, આપણે એવા માણસો જોયા હજી સુધી નથી જોયા, પણ એમની અંદરની જે ધારણા છે, અંદરના જે વિચારો છે, એ બધા એ લોકો કેનવસ પર ઉતારતા હોય અને એને એ લોકો નામ આપે કન્ટેમ્પરરી। અને એ ચીજને આપણને સમજવા માટે આપણે પૂછીએ કે ભાઈ આ શું છે, આ શું બનાવવા માંગ્યું તમે, તમે કેમ આવો આંખો બનાવી, કે કેમ આવા હાથો બનાવ્યા, કે તમે કેમ મોડર્ન આર્ટ બનાવી રહ્યા છો, શું કલરમાં શું છે। પણ આમાં સૌથી સારી ચીજ એ છે કે તમે જે ચીજને એન્જોય કરો છો એ તમને ગમશે, જેમાં જે એન્જોય નહીં કરો તમને એ ગમશે નહીં। પણ માણસો જ્યારે આ જગ્યા પર પહોંચશે, જ્યારે જોશે, જ્યારે તમે જો તમે આજે નાનું બાળક હોય એ નાનાથી પછી મોટું થતું જાય, તો નાના જે અત્યારે આર્ટમાં જે લોકો આવે ને એ લોકો રિયલિસ્ટિક વર્ક પહેલાં જુએ, એ લોકોને પહેલાં એ બધું બહુ ગમે, શું સીનરી, માઉન્ટેન, એ બધું। પછી આસ્તે આસ્તે જ્યારે તમે આર્ટમાં આગળ વધો ને, એ પ્રમાણે તમને પછી છે ને તમને જોવું ગમે કન્ટેમ્પરરી વર્ક, પછી તમે મોડર્ન આર્ટમાં જાઓ, મોડર્ન આર્ટમાં તમને એવા કલર્સ બધા જોવા મળે જે તમને લાગે કે મને એન્જોયમેન્ટ આપે છે। અને કલર્સમાં શું છે કે તમે જે વિચાર કરો છો ને એમાં તમને દેખાય, એવું નથી કે તમે એણે જે બનાવ્યું એ તમને દેખાતી, એ બેના વિચારધારામાં બી બહુ ફરક હોય। અત્યારે સાહેબ જે બનાવે છે અને તમે જે વિચાર કરો એમાં બહુ ફરક આવી જાય, પણ જ્યારે તમે એમની પાસે આર્ટિસ્ટ પાસે સમજો કે ભાઈ આનું શું તમે કહેવા માંગો છો, ત્યારે તમને જે સમજાવે ને તો તમને લાગે કે એને બરોબર છે। તો એક વિચારધારા જે છે એ આર્ટિસ્ટની અને ઓડિયન્સની એ બેને મિલાવવા માટે એક આર્ટ ફેર કરી રહ્યા છે અમદાવાદમાં, અને આ આર્ટ ફેરને અમે વિચાર કરી છે કે તમે વધુથી વધુ માણસો પાસે પહોંચાડો અને બતાવો કે ભાઈ તમે આવીને જુઓ રિયાલિસ્ટિક વર્ક શું છે, કન્ટેમ્પરરી વર્ક શું છે, આજે 150 વર્ષ જૂની પેઇન્ટિંગો જે બનાવતા હતા એ લોકો કેમ માની રહ્યા, તો એના ઉપર બી તમે સવાલ કરી શકો છો, તમે પૂછી શકો છો, તમે એને જાણકારી લઈ શકો છો। અને આવશે જે લોકો અહીંયા આવશે એ લોકો 101% બધા એન્જોય કરશે આર્ટને।